श्री स्वामीनारायण गुरुकुल राजकोट प्रस्तुत नित्य पूजा। भगवान श्री स्वामीनारायण प्रस्थापित नित्य पूजा। श्रीजी महाराजे पोताना सर्व आश्रितोने नित्य पूजा करवानी शिक्षापत्री में आज्ञा करी छे। पूजा माटेनो आदर्श समय छे वहली सवार। सूर्योदय पहलाना शांत वातावरण में पूजा करवाथी मन सरलताथी एकाग्र थई भगवान में तल्लीन बने छे। पूजा माटेना आदर्श वस्त्रों स्वच्छ सफेद धोती अने उपवस्त्र पीली चादर पहेरवी उत्तम छे। पेंट शर्ट टुवाल लुंगी के कैपरी पहेरीने तो पूजा न ज कराय। आवा वस्त्रों पहेरीने पूजा करवाथी भगवाननी मर्यादानो भंग थाय छे। पूजा एटले भक्तनी भगवान साथे अंगत मुलाकात। आखी रात्रि भगवाने आपणने मीठी नींदर माणवा दीधी। सूता पछी सवारे जगाड़नार भगवाननो आभार न भूलाय तेथी पूजा एटले भगवानने थैंक यू कहेवानो अवसर। उत्तर के पूर्व दिशा तरफ मोह रहे ते रीते एक आसन भूमि पर बिछावी तेना पर बेसवो। सामे ठाकुरजी माटे सुंदर आसन बिछावो। ठाकुरजीना आसन पर बधीज मूर्तिओ एक साथे पधरावी, अन्य सामग्री पर यथावत गोठवी। सौ प्रथम कपाळमां तिलक चांदलो धारण करवो। तिलक भगवानना चरणारविंदनुं प्रतीक छे। चंदन वडे तिलक कर्या बाद कपाळना मध्य भागमां कुमकुमनो चांदलो करवो। चांदलो ए लक्ष्मीजीनुं प्रतीक छे। मस्तकमां चांदलो कर्या बाद हृदय एटले के छातीना मध्यभागे केवल चंदननुं तिलक अने चंदननो चांदलो करवो। तेमज बन्ने हाथना कोणेथी ऊपर अने खभाथी नीचेना भागे चंदन वडे तिलक चांदलो करवा। त्यार पछी तिलक चांदलो करवानी वस्तुओ यथास्थाने गोठवी। त्यार पछी सावधान पोजिशन मा सरलता पूर्वक बेसी शकाय ते रीते नेत्रो मिचीने भगवाननी मानसी पूजा करवी। मन द्वारा थती पूजा एटले मानसी पूजा। प्रेमपूर्वक गदगद कंठे अने रोमांचित गात्रे करेली मानसी पूजानुं फळ प्रत्यक्ष पूजा जेटलू ज होय छे। सवारमां पूजा करती वखते मानसी पूजा करवी।
પ્રાતઃકાળનો સમય છે. હીરા માણેક જડિત મહેલની અંદર મહારાજ પોઢ્યા છે. હું નાય ધોઈ મહારાજને જગાડવા ગયો. પાંચ દંડવત કરી મધુર સ્વરે એક પ્રભાતી કીર્તનનું પદ બોલી પ્રાર્થના કરી કે હે મહારાજ, રાત્રિ વીતી ગઈ છે, સવાર થયું છે, આપ જાગો. જાગો મહારાજ. મહારાજ નેત્ર કમળ ખોલી આળસ મરડીને બેઠા થયા. બે મિનિટ સ્વસ્વરૂપનું ધ્યાન કરી સ્નાનગૃહમાં પધાર્યા. રાત્રે પહેરેલા વસ્ત્રો બદલીને ધોતી ધારણ કરી. સુવર્ણના બાજોટ ઉપર મખમલની સુંદર ગાદલી બિછાવી મહારાજ તેના ઉપર બિરાજમાન થયા. લીલું છમ માખણ જેવું કોમળ ટીપીને કૂચ કરેલું અને આખી રાત્રિ એલચી તથા લવિંગની કોથળીમાં રાખવાથી સુગંધિમાન થયેલું બાવળનું દાંતણ પ્રભુને દંતમંજન માટે આપ્યું. દંતમંજન કરી લીધા પછી સુગંધિમાન જળથી મુખ શુદ્ધિ કરાવી. પછી મહારાજને સુવર્ણના બાજુઠ ઉપર બેસાડી પંચામૃત તથા સુગંધિમાન જળે કરીને ચોળી ચોળીને હેતે કરીને સ્નાન કરાવવું. સ્નાન કરાવ્યા પછી કોમળ નવા ટુવાલથી મહારાજનું શરીર લૂંછ્યું. એક શ્વેત ધોતી પહેરવા આપી અને એક શ્વેત ખેસ ઓઢવા આપ્યો. શ્વેત ધોતી અને શ્વેત ખેસ ધારણ કરી ચાખડીઓ પહેરી મહારાજ શિરામણી કરવા પધાર્યા. સુંદર સુવર્ણના બાજોટ ઉપર મખમલની ગાદલી બિછાવી છે તેના પર પ્રભુ બિરાજમાન થયા. સામે બીજા બાજોટ ઉપર સુવર્ણનો થાળ, વાટકા, ચમચી, જળનો લોટો, પ્યાલો વગેરે મૂક્યા. કેસર, બદામ, સાકર વગેરેથી યુક્ત ઉકાળેલું કઢિયેલ દૂધ, મગજ, ગાંઠિયા વગેરે પીરસીને મહારાજને શિરામણી કરાવી. પછી જળપાન કરાવી હાથ અને મુખ શુદ્ધિ કરાવી મુખવાસ અર્પણ કર્યો. ત્યાર પછી મહારાજને સોનેરી સુરવાળ, જામો, ખેસ, માથે પાઘ, કાનમાં કુંડળ, કંઠમાં સોનાનો દોરો, ગુલાબ મોગરાના પુષ્પનો હાર, હાથમાં કડા, આંગળીઓમાં વીટીઓ, પગમાં તોડા એ આદિક વસ્ત્રાલંકારો ધારણ કરાવ્યા. વસ્ત્રાલંકારો ધારણ કરાવ્યા પછી ભાલમાં કુમકુમનો ચાંદલો ને કેસર ચંદનની અર્ચા કરી ભાવથી પૂજા કરી સુંદર સિંહાસન ઉપર પ્રભુને બિરાજમાન કર્યા. આરતી ઉતારી બે હાથ જોડીને સ્તુતિ પ્રાર્થના કરી પછી પ્રભુ મારી પૂજામાં પધાર્યા છે ને મને દર્શન આપે છે. આવી ભાવના કરી પ્રાતઃકાળની માનસી પૂજા પૂર્ણ કરવી. માનસી પૂજા પૂર્ણ થયા બાદ ભગવાનની મૂર્તિઓને આસન ઉપર વ્યવસ્થિત પધરાવવી. ત્યાર પછી આહવાન મંત્રનું ગાન કરીશું. ઉતિષ્ઠ ઉતિષ્ઠ હે નાથ સ્વામી નારાયણ પ્રભો, ધર્મ સુનો દયા સિંધો, સ્વેષાં શ્રેય પરમ કુરુ. ઉતિષ્ઠ ઉતિષ્ઠ ગોવિંદ, ઉતિષ્ઠ ગરુડધ્વજ, ઉતિષ્ઠ કમલાકાંત, ત્રૈલોક્યે મંગલમ કુરુ. આગચ્છ ભગવન દેવ સ્વસ્થાનાત પરમેશ્વરઃ, અહં પૂજાં કરિષ્યામિ સદા ત્વં સન્મુખો ભવઃ. હે ઘનશ્યામ મહારાજ, હે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, આપ આપના મુક્તો સહિત મારી ભક્તિ અંગીકાર કરવા માટે મારી પૂજામાં પધારો. ત્યાર પછી વંદન કરી ગૌમુખી હાથમાં રાખી માળા ફેરવવી. આંખો ખુલી રાખીને મૂર્તિઓના દર્શન કરવા અથવા
બંધ આંખે મહારાજની મૂર્તિને હૃદયમાં ધારવી, માળાના એક એક મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો માનસિક જપ કરતા કરતા માળા ફેરવીએ, માળાને જમણા હાથની મધ્યમાં એટલે કે વચલી આંગળીમાં રાખી અને પ્રથમ આંગળીનો સ્પર્શ ન થાય એ રીતે અંગૂઠાથી ફેરવીશું. માળા ફેરવતા મેરુ પારો એટલે કે ફૂમકું આવે ત્યારે માળાને ઉલટાવી ફરીથી ફેરવવી. નિયમ પ્રમાણેની 5, 10 કે 21 માળા ફેરવવી. માળા ફેરવતા 1-2 કીર્તનો બોલવા. ત્યાર પછી ઊભા થઈને નીલકંઠ વર્ણીની તપની મુદ્રામાં 1 માળા ફેરવવી. ત્યારબાદ જમણો હાથ અંદર આવે એ રીતે 11 કે 21 પ્રદક્ષિણાઓ કરવી. મહારાજ મુક્ત મંડળ સહિત મારી પૂજામાં બિરાજમાન છે આવી ભાવના રાખી પૂજાની તમામ ક્રિયાઓ કરવી. પ્રદક્ષિણા કર્યા બાદ ગૌમુખી સંકેલી વ્યવસ્થિત પેટી ઉપર રાખી મહારાજને દંડવત પ્રણામ કરવા, પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરવાની ભાવના સાથે 5 કે 11 દંડવત પ્રણામ કરવા. હવે ભગવાનને થાળ ધરાવીશું. કાજુ, બદામ, સાકર કે અન્ય સૂકો મેવો થાળમાં ધરાવી શકાય. ભગવાનને ઉત્તમ પ્રકારના મનગમતા ભોજન જમાડું છું એવી ભાવના સાથે જમણા હાથમાં થાળ રાખી થાળ આવડે તો થાળ ગાન સાથે ભગવાનને થાળ જમાડવા. ત્યારબાદ યથાયોગ્ય જગ્યાએ થાળ રાખી શ્રીજી મહારાજે સ્વયં લિખિત શિક્ષાપત્રીનું 5 કે 10 શ્લોક વાંચન કરીશું. ત્યારબાદ પ્રત્યેક મૂર્તિઓના ચરણ સ્પર્શ કરીને બંને હાથ જોડીને પ્રાર્થના કરવી કે હે મહારાજ, આપ આપના મુક્ત મંડળ સહિત હૃદય કમળને વિશે બિરાજમાન થાઓ, તેમજ હે મહારાજ, કુસંગી થકી મારી રક્ષા કરજો. વિદ્યા સાથે સદવિદ્યા અને સદબુદ્ધિ આપજો. આપ અને આપના સંતોમાં હેત થાય તેવી કૃપા કરજો. પૂજામાં કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. કાયમ મારી સાથે રહી સહાય કરજો. આવી પ્રાર્થના કરી વિસર્જન મંત્ર બોલવો, તેમજ ભગવાનની પૂજા કરતા કાંઈક ક્ષતિ રહી ગઈ હોય તે માટે ક્ષમા યાચના મંત્ર બોલવો. અપરાધ સહસ્રાણી ક્રિયંતે અહર્નિશ મયા, દાસો અયમિતિ મામત્વા ક્ષમસ્વ પુરુષોત્તમઃ, સ્વસ્થાનં ગચ્છ દેવેશ પૂજા માદાય મામકિમ, ઇષ્ટ કામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ.
વિસર્જન તથા ક્ષમાયાચના મંત્ર બાદ પૂજાની મૂર્તિઓનું ઉત્થાપન કરી વ્યવસ્થિત પૂજાપેટીમાં ગોઠવવી. પૂજા થયા બાદ પૂજા પેટીને યથાયોગ્ય પવિત્ર જગ્યાએ રાખવી, ભગવાન અને સંતોને પ્રાર્થના કરવી, અમારી પૂજા આદર્શ પૂજા બનાવવા બળ અને શક્તિ આપણામાં પ્રગટ કરે. ઈષ્ટદેવની પૂજા કર્યા બાદ વ્યવહારિક કાર્ય કે અન્ય ક્રિયામાં પ્રવૃત્ત થતાં પહેલાં ઘરમાં માતા પિતા, વડીલ, દાદા દાદી તથા સંતો ભક્તોને પ્રણામ કરી પ્રેમથી જય સ્વામિનારાયણ કહેવા. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.